નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ છઠ્ઠું જે છે એ આપણા સિલેબસમાંથી સંપૂર્ણ રીતે નીકળી ગયું. પ્રકરણ સાતમું છે એ પાછું આ પ્રકરણ આપણે છે તો એમાં જોઈએ તો કે પ્રાણી પેશીઓ. આ પ્રકરણમાં એક વંદો જે ટોપિક છે એ આખો કાઢી નાખેલો છે, જ્યારે બીજા બધા ટોપિક છે. હવે પ્રાણી પેશીઓ એટલે કે આપણી મનુષ્યની દરેક પ્રાણીઓની એમાં વાત કરવામાં આવે કે એમાં કેવા પ્રકારની પેશીઓ થી આપણું શરીર આખું બનેલું હોય. આપણને ખ્યાલ છે કે પેશી કઈ રીતે બને, તો કે પેશીઓ છે કોઈ સજીવો બે પ્રકારના હોય, એક કોષીય પણ હોય અને બહુકોષીય. હવે એક કોષીય સજીવોમાં કોઈ એક જ કોષ હોય, જે એક કોષ પાચનનું કાર્ય કરે, સ્વચ્છનનું કાર્ય કરે અને પ્રજનનનું કાર્ય પણ કરી નાખે. તો એક કોષ દ્વારા જ બધું થાય. જ્યારે બહુકોષીમાં શું હોય, તો કે એક કરતાં વધારે કોષો મળી અને પેશીનું આયોજન કરે અને એ પેશીઓ છે એ અંગ બનાવે. અને એવા દરેક સજીવોમાં અલગ અલગ અંગ તંત્ર હોય, એટલે કે આપણે કહીએ ને સ્વચ્છન તંત્ર હોય, પછી પાચન તંત્ર હોય, પછી અંતઃસ્ત્રાવી આખું તંત્ર હોય આપણું, પછી તો કે પ્રજનન તંત્ર હોય. એ દરેક અંગતંત્ર બીનું એમ કહેવાય. અને એ અંગો એકાબીજી સાથે સંકળાયેલા છે. ઉદાહરણ તરીકે તો કે પાચન તંત્ર અને સ્વચન તંત્ર બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો એ દરેક અંગો પણ છે એ સંકળાયેલા હોય છે. તો આપણે એ દરેક બહુકોષીય સજીવોની અંદર જે અંગની જટિલ રચના છે એમાં કયા પ્રકારની પેશીઓ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો મુખ્ય પ્રાણી પેશીઓની વાત કરીએ તો ચાર પ્રકારની પેશીઓથી આખા જટિલ પ્રાણીઓની શરીરની રચનાઓ બનેલી હોય. એમાં પહેલી છે અધિચ્છદીય પેશી, પછી બીજી છે સંયોજક પેશી, ત્રીજી ચેતાપેશી અને ચોથી સ્નાયુ પેશી. જો ખાલી ચાર જ પેશીઓથી આખું શરીર બનેલું છે. અધિચ્છદ પેશી, જે આપણને ખ્યાલ છે કે ઘણા બધા તમારા અધિચ્છદ કોષો એને ખાલી અધિચ્છદ પણ કહેવામાં આવે. પછી સંયોજક પેશી એટલે કે આપણી રુધિરની સાથે સંકળાયેલી બધી. ચેતાપેશી, આપણી આખી ચેતાતંત્ર આખું સંકળાયેલું છે ચેતાપેશી. અને આપણા શરીરમાં બધા જે સ્નાયુઓ સંકળાયેલા છે એ સ્નાયુ પેશી. તો આવી પેશીઓ છે. એમાં આજના લેક્ચરમાં આપણે ખાલી આ ચાર પેશીઓમાંથી અધિચ્છદ પહેલા નંબરની પેશીનો અભ્યાસ કરીશું. હવે એ અધિચ્છદ પેશી છે એના પાછળ બે પ્રકાર પડે. જુઓ અહીંયા તો કે એ બે પ્રકારમાં તો કે સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. ખાસ ટોટલ કેટલી છે તો કે ચાર પેશી, અધિચ્છદ, સ્નાયુ પેશી, ચેતાપેશી અને સંયોજક પેશી. પરંતુ અધિચ્છદના પાછા કેટલા પ્રકાર, તો કે બે પ્રકાર, સરળ અધિચ્છદ પેશી અને સંયુક્ત અધિચ્છદ પેશી. હવે સરળ અધિચ્છદ પેશી જે છે એ સરળ અધિચ્છદ પેશી ખાલી એક સ્તરની જ બનેલી હોય, ખાલી એક જ સ્તર હોય. આ એના બધા ઉદાહરણ છે, તમે એક સ્તર જ જોશો. ખાલી એક સ્તરથી કોષોની ગોઠવણી હોય છે. અને એ ક્યાં હોય, તો કે કોઈ ગુહા હોય, એટલે કે કોઈ ગુહાના ગુહા, એટલે કે ઉદાહરણ તરીકે જઠરનો અંદરનો જે ભાગ ગણીએ તો એક ગુહા કહેવાય. તો એ ગુહામાં કોઈ નલિકાઓ છે, શરીરમાં ઘણી બધી નલિકાઓ પણ હોય, એ પછી વાહિનીઓ, દાખલે અંડવાહિની, શુક્રવાહિની, બધી વાહિનીઓ કહેવાય. તો એના અસ્તર તરીકે છે એ, પછી નલિકામાં તો કે ધમનીની નલિકા, શિરાની નલિકા, એ બધી નલિકાઓ કહેવાય. તો એ અસ્તર, એનું એક અસ્તર એટલે એક આવરણ હોય છે, આવરણ તરીકે હોય. જ્યારે સંયુક્ત અધિચ્છદ કેવી હોય, તો કે તે બેથી વધારે, એક નહીં પણ બેથી વધારે સ્તરની બનેલી હોય અને એ કાંઈ પણ રક્ષણ કરવાનું કાર્ય કરે. ઉદાહરણ તરીકે તો કે ત્વચા છે એ સંયુક્ત અધિચ્છદથી બનેલી હોય. તો એ સરળ ને સંયુક્ત એ બે પ્રકાર અધિચ્છદના. હવે સરળ અધિચ્છદ આપણે જોઈએ તો એ સરળ અધિચ્છદ પેશી છે એ જોઈએ તો એ કે એક સ્તરની બનેલી હોય અને એના પાછા અલગ ત્રણ પ્રકારની હોય. સરળ અધિચ્છદના પાછા ત્રણ પ્રકાર એટલે કે તો કે લાદીછમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને સ્તંભીય અધિચ્છદ. જોજો અધિચ્છદના બે પ્રકાર, તો કે સરળ અધિચ્છદ અને સંયુક્ત. હવે એમાં સરળ અધિચ્છદના પાછા ત્રણ પ્રકાર, તો કે લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર. તો આ ત્રણે પ્રકાર અહીંયા લખેલા છે, તો કે લાદીછમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને સ્તંભાકાર અધિચ્છદ. એમાં આકૃતિ સાથે આપણે વર્ણન કરેલું છે. એમાં પહેલું છે લાદીસમ અધિચ્છદ.
હવે લાદી છે મધી છે એટલે કે કઈક લાદી જેવો ચપટો આકાર ધરાવે, તો એ જો ને તો તમને આ કોષો, એના આ કોષો આ જે છે એ જો ચપટો આકાર ધરાવે, એટલે આ જે ચપટો આકાર હોવાથી એ અનિયમિત કિનારી બનશે, એટલે અનિયમિત કિનારા ધરાવતા ચપટા કોષોના સ્તરને લાદીછદ અધિછદ કહેવામાં આવે છે. આ ચપટા કોષોની એક કિનારી ધરાવે એટલે એને લાદીછદ કહેવાય. એનું સ્થાન ક્યાં છે, લાદીછદ ક્યાં આવેલી હોય, તો કે રુધિરવાહિનીઓની જે દિવાલ છે એમાં હોય, અને ફેફસાની અંદર જે વાયુકોષ્ઠો આવેલા છે એ વાયુકોષ્ઠોમાં એ આવેલા હોય. ખાસ સ્થાનને કાર્ય પણ યાદ રાખવા. હવે એનું કાર્ય શું છે, તો કે પ્રસરણ સીમા તરીકે, આમ પ્રસરણ સીમા એટલે કે ફેલાવા માટે ગમે ત્યાં, એ પ્રસરણ સીમા તરીકેનું એમ ઉપર એક અસ્તર જેવું બનાવી દે એટલે એ પ્રસરણ સીમા તરીકે એનું કાર્ય છે. બીજું છે ઘનાકાર અધિછદ. એ કેવી, તો કે ઘન આકાર, ચોરસ જેવો આકાર. તો આ જો ઘનાકાર, આમાં તમને આ ઘન આકારના કોષો દેખાશે. તો એ છે તો કેવું, તો કે એક સ્તરીય છે. આ ત્રણે ખાલી એક જ સ્તર ધરાવે એટલે એ ઘનાકાર કોષોની બનેલી છે. ઘનાકાર કોષો હોવાથી એને ઘનાકાર અધિછદ કહેવાય. સ્થાન, તો કે ગ્રંથિઓની નલિકા, આપણા શરીરમાં જે કંઈ ગ્રંથિઓ છે એની નલિકામાં. પછી મૂત્રપિંડ નલિકાની અંદર. અને કાર્ય, તો કે સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે, કે સ્ત્રાવ પણ કરે, કંઈ પણ ઉચ્ચે શકો છે એવું, અને કાર્ય પણ કરે. ઉદાહરણ તરીકે ગ્રંથિમાં જોઈએ તો કે યકૃત ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, તો એ અમુક સ્ત્રાવ પણ કરે, તો એ સ્ત્રાવ અને કંઈ શોષણ કરે. પછી સ્તંભાકાર અધિછદ, તો કે એના કોષો એ સ્તંભ આકારના, એટલે કે, તો કે લાંબા અને પાતળા કોષોના એક સ્તરને છે એ ઘનાકાર, સોરી સ્તંભાકાર કહેવામાં આવે. સ્તંભ આકારના કોષો હોવાથી એને સ્તંભાકાર. હવે એમાં જોઈએ તો કે એનું જે કોષ કેન્દ્ર છે એ તલસ્થ ભાગે, જો આ તલ ભાગ ઉપર, મધ્યમાં નહીં પણ બંને ઉપર નીચે તલ ભાગમાં ગોઠવાયેલા છે, અને તે મુક્ત સપાટી એ સૂક્ષ્મ, ઘણી વખત ઉપર સૂક્ષ્મ કોરો આવી રચના પણ ધરાવી શકે અમુક વખત. પછી અમુક એવા કોષો. પછી સ્થાન, તો કે જઠર અને આંતરડાના અંતસ્થ સપાટી ઉપર. જઠર અને આંતરડાના અંતસ્થ, અંદરની સપાટી, અંતસ્થ એટલે અંદરની સપાટી ઉપર. કાર્ય, તો કે સ્ત્રાવ અને શોષણનું, આ બંનેના કાર્ય સરખા છે. હવે ઘણી વખત આ સ્તંભાકાર અને ઘનાકાર ઉપર આવા જો સૂક્ષ્મ કુરો જેવા, એટલે કે એને શું કહેવાય, તો કે પક્ષમો, એવી પક્ષમ જેવી રચના ધરાવે તો એને પાછા પક્ષમ અધિછદ કહેવાય. કોણ, ઘનાકાર ને અધિછદ કોષો ઘણી વાર આવી રચના ધરાવે તો એને પક્ષમ અધિછદ કહેવાય. એમ એટલે આની મુખ્ય તો ત્રણ જ છે, પરંતુ જો એ આ બંનેમાંથી એક એવું ધરાવે તો એને પક્ષમલ અધિછદ કહેવાય. અને એ પક્ષમલ અધિછદ છે, અહીંયા જો આપણે વ્યાખ્યા છે કે ઘનાકાર અને સ્તંભાકાર પક્ષમો ધરાવે તો તેને પક્ષમલ અધિછદ કહેવાય. અને એનું કાર્ય છે સૂક્ષ્મ કણો કાંઈ કે શ્લેષ્મ હોય તો એને એની યોગ્ય દિશામાં ધકેલવાનું કાર્ય કરે, કોઈ યોગ્ય દિશામાં ધકેલી દે. અને એ ક્યાં હોય, તો કે સ્થાન છે શ્વાસવાહિકા અને અંડવાહિકાની અંદરની સપાટી ઉપર, અંતસ્થ સપાટી ઉપર એ આવેલા હોય છે. તો આ અધિછદ, સરળ અધિછદ અહીંયા આપણે પૂરું થાય છે. હવે તમને જોઈએ તો ખાસ આઈએમપી પ્રશ્ન છે, અધિછદ પેશીના બે પ્રકાર, સંયુક્ત અધિછદ. આમ તો જોઈએ તો કે પ્રાણી પેશીઓના ચાર પ્રકાર, અધિછદ પેશી, સંયોજક પેશી, ચેતાપેશી અને સ્નાયુ પેશી. એમાં અધિછદ પેશી, તો કે એ સરળ અને સંયુક્ત. હવે સરળ એ એક સ્તરની હોય અને આ એક કરતાં વધારે સ્તરની હોય. આનું કાર્ય રક્ષણનું, પણ આનું કાર્ય છે એ અસ્તર તરીકેનું. હવે અસ્તર એટલે કે આવરણ બનાવવાનું. એમાં સરળ અધિછદ ત્રણ પ્રકારના, લાદીછદ, તો કે જે ચોરસ આકારના એટલે કે ચપટા કોષો, ચપટા કોષો, ઘનાકાર, તો કે ચોરસ આકારના, ઘન આકારના. પછી સ્તંભાકાર, તે સ્તંભ જેવા આકારના. અને આમાંથી બંને જો કાંઈ રૂપાંતર થાય પક્ષમો જેવું તો એ પક્ષમલ અધિછદ. હવે આપણે જોઈએ તો કેટલાક ઘનાકાર અને સ્તંભાકાર કોષો છે ને એ સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતર પામે. એ કાંઈ પણ વસ્તુનો જો સ્ત્રાવ કરે ને તો એ રીતે રૂપાંતર પામે, જેને ગ્રંથિલ અધિછદ કહેવામાં આવે. એ ગ્રંથિલ અધિછદ બે રીતના હોય, એક કોષીય હોય અને બહુકોષીય. એ ગ્રંથિલ અધિછદ એક કોષીય છૂટા સવાયા હોય
ગ્રંથિલ કોષો હોય તો એ ગોબલેટ કોષોની આંતરડામાં રહેલા જે ગોબલેટ કોષો હોય એની અંદર હોય. પછી અમુક બહુકોષી હોય એટલે કે આખો કોષોનો સમૂહ હોય તો એવો લાળ ગ્રંથિમાં હોય. તો કે ઘનાકાર અને સ્તંભાકાર કોષો ઘણી વાર કાંઈ એવો સ્ત્રાવ કરવો હોય ને તો ગ્રંથિલ કોષોમાં રૂપા એને એક વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામે તો એને ગ્રંથિલ કોષો કહેવાય. ઘણા એક કોષી અને છૂટા છવાયા હોય અને ઘણા બહુકોષી એટલે આખો કોષોના સમૂહ રૂપે હોય. હવે ગ્રંથિઓ આપણા શરીરમાં હોય ને ગ્રંથિઓ બે પ્રકારની હોય, એક તો બાહ્યસ્ત્રાવી ગ્રંથિ હોય ને એક અંતઃસ્ત્રાવી. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ છે એનું કાર્ય શું હોય તો કે શ્લેષ્મ લાળ. શ્લેષ્મ તમને ખબર હશે અંદર જે શ્લેષ્મ હોય આપણા શરીરની અંદર જે આધારક દ્રવ્ય હોય એ શ્લેષ્મ. પછી લાળ આપણા મોઢાની અંદર લાળ. કર્ણમીણ. કર્ણમીણ એટલે કે આપણે કાનમાં ઘણી વખત એમ કહીએ ને કે રસી નીકળે કે તમે કાઢો એટલે તમને પીળા કલરનું દ્રવ્ય નીકળશે તો એ કર્ણમીણ. પછી તેલ. તેલ તો ખ્યાલ. પછી દૂધ. પછી પાચક ઉચ્ચે શકો. એ બધાનો સ્ત્રાવ છે એ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ કરે. એમાં શું હોય તો કે વાહિની નલિકાઓ પછી એના નિકાલ એમની અંદર એ બધો વાહિનીઓ હોય કાંતો છે એ નલિકાઓમાં છે એ નિકાલ એનો નિકાલ થાય એમાં જાય. એમ ઉદાહરણ તરીકે દૂધ છે એનો સ્ત્રાવ થાય એમ માતાની અંદર તો ત્યારે શું થાય કે દુગ્ધ વાહિનીમાં એનો નિકાલ થાય એમ. તો પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ હંમેશા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે જ્યારે બાહ્યસ્ત્રાવી બીજા બધા પદાર્થોનો સ્ત્રાવ કરે. હવે એ અંતઃસ્ત્રાવી બાહ્યસ્ત્રાવી પછી સંયુક્ત અધિછદ જોઈએ તો કે સંયુક્ત અધિછદ. હવે આ બે આ પ્રકારનો આ બીજો પ્રકાર તો સંયુક્ત અધિછદ કે એક કરતાં વધારે કે બે કરતાં પણ વધારે છે એ આવરણો ધર આવે અને એ સ્તરની બનેલી હોય એને કાર્ય તો કે રાસાયણિક અને યાંત્રિક તાણ સામે શરીરની અંદર એના યાંત્રિક એટલે કે અંગો દ્વારા કાંઈ તાણ થયું હોય રાસાયણિક રીતે કાંઈ પરિવર્તન આવ્યું હોય તો એની સામે રક્ષણ કરે. સ્થાન તો કે આપણી ત્વચાની શુષ્ક સપાટી ઉપર હોય મુખ ગુહાની ભીની સપાટી ઉપર મુખમાં હોય કંઠનળીમાં હોય આપણી લાળ ગ્રંથિમાં હોય. પછી સ્વાદુપિંડની નલિકાની સ્વાદુપિંડની અંદર જે નલિકા છે એની અંત સપાટી ઉપર હોય તો એ બધા એ આવેલી હોય છે. આ સ્થાનને કાર્ય પણ યાદ રાખવા. હવે એ જ રીતે આ બધી ગ્રંથિઓ છે એ મુખ્ય રીતે આ દરેક ગ્રંથિ અધિછદ જોઈ એ ત્રણ પ્રકારના છે ને જોડાણ ધરાવે. એક તો દ્રઢ જોડાણ હોય. દ્રઢ જોડાણ હોય એટલે એ છે ને ખૂબ મજબૂત રીતે જોડાયેલા હોય. અભિલગ્ન જોડાણ હોય એક ઉપર એક આચ્છાદિત થાય એ રીતે જોડાણ થયેલું હોય કોષોનું. અને અવકાશી જોડાણ હોય એટલે અવકાશી જોડાણ છે એ એકબીજા વચ્ચે થોડીક સ્પેસ રહે એ રીતે એક પ્રકારનું જોડાણ થયેલું હોય. તો એ ત્રણ પ્રકારના જોડાણ પણ થયેલા હોય છે. તો તમારે ખાસ આમાં અધિછદ પેશીની અંદર અધિછદના ત્રણ પ્રકારો વારંવાર એક્ઝામમાં આમાં આવતા હોય. લાદીછમ એ લાદીછમ કોને કહેવાય એનું સ્થાન ક્યાં છે એનું કાર્ય ઘનાકાર સ્થાન કાર્ય આમાંથી ઘણી વાર એટલો અમથો ટોપિક એક લાદીછમ બે માર્કમાં આવી શકે આકૃતિ સહિત પણ. પછી સ્તંભાકાર એના વિશે છે એ વારંવાર આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે સંયોજક સંયોજક પેશી વિશે અભ્યાસ કરીશું. તો તમે આ ટોપિક એવું લાગે તો આ રીતે શોર્ટમાં એક બુકમાં લખી લેજો કે જેથી કરીને તમને આ યાદ રહે. આકૃતિ પણ બાજુમાં દોરીએ આમ તો આકૃતિ ઉપરથી ખ્યાલ હોય. આ જે એમ કહો ને સ્વ અધિછદ છે ને એનું જે કાર્ય છે ને એમ અસ્ત તરીકેનું એવું કાર્ય છે એ સંયુક્ત અધિછદનું બહુ નથી હોતું એમ. તો આ બંને અધિછદ પેશીઓ વિશે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ કારણ કે આપણા શરીરની અંદર પણ આપણા અંગોમાં પણ આ બધા પ્રકારની પેશીઓ છે એ રહેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.